જણાય છે કે એક સાચો ફોટોગ્રાફર એ જ કહેવાય જેની ફોટોગ્રાફી જ ઘણું બધું કહી જાય. આજે છે 175મો વર્લ્ડ ફોટોગ્રાફી ડે, ત્યારે આજના દિવસે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા કેમેરા જે 100 વર્ષ જૂના છે. મહેસાણામાં યોજાયેલા એક પ્રદર્શનમાં અનેક એવા કેમેરા પણ મૂકવામાં આવ્યા હતા જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જોઈએ એક ખાસ અહેવાલ. થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો સામાન્ય ફોટોગ્રાફી માટે પણ મોંઘા દાટ કેમેરાનો ઉપયોગ થતો હતો, જેની સરખામણીએ આજે દરેક હાથમાં 5 અને 8 મેગાપિક્સલ વાળા સ્માર્ટફોન આવી જતા ફોટોગ્રાફી જાણે સાવ સામાન્ય બની ગઈ. આજે વિસરી ગયેલા 100 વર્ષ પહેલાના કેમેરાથી લઈને અત્યારના જમાનાના DSLR કેમેરાની પ્રદર્શની મહેસાણાના કમળાબા હોલ ખાતે યોજવામાં આવી હતી. સ્થાનિક ફોટોગ્રાફર હાર્દિક ભાવસા દ્વારા યોજવામાં આવેલ આ પ્રદર્શનીમાં ગુજરાતના હેરિટેજ સ્થળોના ફોટોગ્રાફ પણ મૂકવામાં આવ્યા હતા. તદુપરાંત 100 વર્ષ જૂના એન્ટિક ગણાતા પ્લેટ કેમેરાથી લઈને હાલના ડિજિટલ કેમેરા પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં પ્લેટ કેમેરા અને વર્ષો જૂના પ્રોજેક્ટરે ભારે આકર્ષણ જમાવ્યું હતું. આની અંદર આખા ગુજરાતના હેરિટેજ પિક્ચર્સ આપણે અહીંયા આગળ ડિસ્પ્લે કર્યા છે અને જોડે જોડે એક નવું આકર્ષણ કેન્દ્ર આપણે એવું રાખ્યું છે કે અત્યાર સુધીના જેટલા બી કેમેરા હતા જૂના એ બધા કેમેરા બી અહીંયા આગળ ડિસ્પ્લે કર્યા છે કે જેથી કરીને પબ્લિકને અને સ્કૂલના છોકરાઓને ખ્યાલ આવે કે ભાઈ આ ટાઈપના કેમેરાથી પહેલાં ફોટોગ્રાફી થતી હતી, અત્યારે આવા કેમેરા યુઝ થાય. સરસ લાગ્યું. અહીંયા ઘણું બધું હતું જૂનું, જે પ્રમાણે તમે જૂના જમાનામાં દેખાયું, તમે કેમેરા કઈ રીતે યુઝ કરતા હતા, પછી મૂવી કઈ રીતે ઉતારતા હતા એ બધું બતાવ્યું અંદર, મજા આવી. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે યોજાયેલા આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ફોટો રસિકો તેમજ મહેસાણા વાસીઓએ ભાગ લીધો હતો અને વર્ષો જૂના કેમેરાને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજથી 30 વર્ષ પહેલા ફોટોગ્રાફીની વાત કરીએ તો એક રોલમાં માત્ર 4 ફોટા જ પડતા હતા, તો આજે એક મેમરી કાર્ડ વાળા સ્માર્ટફોન કે ડિજિટલ કેમેરામાં 1000 ફોટા પડે છે. પરંતુ આ 1000 ફોટાઓમાં જે ફોટો પોતાની કહાની જાતે વ્યક્ત કરતો હોય તે ફોટો જ હકીકતમાં ફોટોગ્રાફરની સાચી ઓળખ આપે છે. ફોટોગ્રાફીની શોધ જોસેફ માઇસ્કોર અને લુઈસ ડગેરેએ કરી હતી, જેની જાહેરાત 19 ઓગસ્ટ 1839માં ફ્રાન્સની સરકારે કરી હતી. જે જાહેરાતનો દિવસ વિશ્વની પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા હતી, જેની યાદમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. 175 વર્ષ પહેલા 1839માં ફ્રેન્ચ ઇજનેર પેઇન્ટર થિયેટર આર્ટિસ્ટ લુઈસ ડગેરે ફોટોગ્રાફ ધોવાની રીત શોધીને તેને પેટન્ટ કરાવી હતી, જેમના નામે આ પદ્ધતિ ડગેરા ટાઈપ નામે ઓળખાય છે. આમ આજનો દિવસ દરેક ફોટોગ્રાફર્સ માટે સન્માનનો દિવસ છે અને દરેક ફોટોગ્રાફર આજના દિવસ માટે ગર્વ અનુભવતો હોય છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડે, જી હા, મહેસાણા કમળાબા હોલ ખાતે આ એક પ્રદર્શન યોજાય છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે, જેમાં આપ જોઈ શકો છો 100 વર્ષથી પણ જૂના કેમેરાનું અહીંયા પ્રદર્શન ગોઠવાયું છે. મિત્રો, આજના જમાનાની વાત કરીએ તો એક આ સ્માર્ટફોન જે સૌના હાથમાં વપરાઈ રહ્યો છે તેની અંદર એક નાના મેમરી કાર્ડ અને 8 મેગાપિક્સલ 5 મેગાપિક્સલ કેમેરાથી 1000 ફોટો સેવ થઈ શકે છે. એની સરખામણે 100 વર્ષ જૂની વાત કરીએ તો આ છે પ્લેટ કેમેરા. પ્લેટ કેમેરામાં એક ફોટો માટે પણ ઘણી લાંબી પ્રોસેસ માંથી પસાર થવું પડતું અને ત્યારબાદ હાથમાં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હાથમાં આવતો હતો. તો બીજો ફોટો છે આ VCR કેમેરો, જેની અંદર 3 કલાકનું રેકોર્ડિંગ ની એક મોટી કેસેટ યુઝ કરવામાં આવતી, જેની જગ્યાએ અત્યારે હાર્ડ ડિસ્ક કેમેરા યુઝ થઈ રહ્યા છે. આ છે પ્રોજેક્ટર. આવા વિવિધ કેમેરાની પ્રદર્શની આજે અહીં યોજવામાં આવી છે, જે જોઈને અહીંના વિદ્યાર્થીઓ છે, મહેસાણા વાસીઓ છે, ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે કે એક સ્માર્ટફોન આજે જે યુઝ કર્યા છે તેમાં 1000 ફોટો ક્લિક કરતાની સાથે વગર પૈસે સેવ કરી શકે છે. તો એની સરખામણીમાં શું ખરેખર એક ફોટો માટે આટલી બધી લાંબી પ્રોસેસ કરવી પડતી હતી, જે આજે એ લોકો જોઈને નવાઈ લાગે છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ETV ન્યૂઝ.